સાબરકાંઠા જિલ્લાના તલોદ તાલુકામાં આવેલા અને રોજડ ગામ પંચાયતના પેટાપરુ ખારના મુવાડાના રહીશો પાણી માટે વલખા મારે છે તો ગ્રામજનોનો આક્ષેપ છે કે તંત્રના પાપે હાલ પાણી માટે અમારું ગામ તરસે મળે છે. તલોદ તાલુકાનું એક એવું ગામ જે સાબરકાંઠામાં તેના મોટા તરાવને લઈને જાણીતું છે. જી હા, જો સાબરકાંઠામાં કોઈ મોટામાં મોટું તરાવ આવ્યું હોય તો તે તલોદના ખારાના મુવાડા ખાતે આવેલ છે અને આ તરાવને લઈને આજુબાજુમાં આવેલા 50-60 ગ્રામજનોને લાભ થતો હોય છે અને આજુબાજુના ખેતરોમાં પણ પાણીના સ્તર ઊંચા રહે છે. પણ છેલ્લા 2 વર્ષથી આ તરાવમાં એક પણ ટીંપું પાણી નથી. તો બીજી બાજુ સરકાર કે સ્થાનિક જિલ્લા તંત્ર દ્વારા આ તરાવ ભરવા કે ચોમાસા પહેલાં ઊંડું કરાવવા કે હાલ કોઈ યોજના દ્વારા પાણી ભરવામાં આવ્યું નથી. જો તરાવમાં પાણી ભરવામાં આવે તો ખારાના મુવાડા સહિત 50-60 ગામોને સિંચાઈનું પાણી સહિત પશુ પંખીઓને પણ પાણી મળી રહે. તો આ ગામમાં 500થી વધારે વસ્તી ધરાવતું આ ગામ છેલ્લા 2 વર્ષથી ગ્રામજનોને પાણી માટે વલખા મારવા પડે છે અને ગામથી દૂર 3-5 કિલોમીટર હોવાથી મહિલાઓ રાત્રે અંધારામાં પાણી ભરવા મજબૂર બની છે અને ઉજાગરા કરવાનો વારો આવ્યો છે. તો ગ્રામજનોને આક્ષેપ છે કે અમારે છેલ્લા 2 વર્ષથી પાણીની સમસ્યા છે, ત્યારે માત્ર 1 દિવસ અગાઉ રોજડ ગામ પંચાયત દ્વારા ટેન્કર આપી માત્ર ફોટો સેક્શન કરવામાં આવી હતી તો આજે કોઈ ટેન્કર પણ દેખાયું નથી, ત્યારે નેતાઓ પણ માત્ર વોટ માટે જ ગામમાં આવ્યા છે અને છેલ્લા 2 વર્ષથી પાણીની સમસ્યા હોવા છતાં કોઈ ડોક્યું પણ કર્યું નથી, ત્યારે હાલ તંત્રમાં પાણી માટે નવીન બોર કે પાઇપલાઇન દ્વારા પાણી આપવું કે સબ બનાવી પાણી આપવા સહિતની ગ્રામજનો દ્વારા રજૂઆતો કરવામાં આવી છે પણ તંત્ર દ્વારા હાલ તો તૈયાર બાનું આગળ ધરી દે છે. પુરવઠો સારો એવો 3 ટનનું પાણી, પરંતુ નવા ખારા ગામને જ મળે છે, જૂના ખારામાં આપતી પાણી પહોંચતું નથી. પાણી મેનેજમેન્ટ પાણી પુરવઠા દ્વારા કે પંચાયત દ્વારા પણ સારી રીતે ન હોય ગામ 2 વર્ષથી પાણી માટે વરખા મારે છે. બીજું, ગામની અંદર જે બોર હતો તે પાણી ક્ષારવાળું, તે પશુઓને તથા માણસોને પીવા લાયક નહીં, તે નાવા ધોવા માટે વપરાતું, તે પણ પાણીનો સ્તર નીચે જવાથી અત્યારે બિલકુલ પાણી નથી. તો હાલના સંજોગોમાં બિલકુલ પાણી અમને મળ્યું નથી, તેની રજૂઆત તાલુકા પંચાયતમાં તથા મામલતદારશ્રીને રજૂઆત કરેલ તથા પાણી પુરવઠામાં પણ રજૂઆત કરેલ તો અમને કે ભાઈ 2-4 દિવસમાં થઈ જશે. આવા ઠાલા વચન આપણે રજૂઆત કર્યા પણ 20-25 દિવસ થઈ ગયા, પણ આજ દિન સુધી કોઈ અધિકારી અહીંયા ફરકેલ નથી. નર્મદા દ્વારા જે પાણી આપવાનું હતું તે પાણી પુરવઠા અધિકારીશ્રીએ અમને સહકાર આપેલ, પરંતુ જે કનેક્શન આપવાનું હોય પાણી મેઇન લાઇનથી એ પાણીને કનેક્શન આપવા માટે ઠાગાઠૈયા કરેલ અને આજ દિન સુધી હજુ એ પણ ફિટિંગ કરેલ નથી અને પાણી અમને મળેલ નથી. હાલ પીવાના પાણી માટે બહેનોને ક્યાં જવું પડે? હાલ પીવાના પાણી માટે બહેનોને સિંચાઈનું જે પાણી થોડું ઘણું ખેતી માટે ઉપલબ્ધ છે તે કૂવા પર જાય છે, ત્યાં બહેનોનું પણ ઇન્સલ્ટ થાય છે અને પાવર રાતનો હોય કોઈ વખત દિવસનો હોય પણ રાત્રે પણ તેમને જવું પડે છે. આમ પોતાનું એમને જોખમમાં મૂકીને પણ બહેનો પોતાના રસોઈ માટે પશુપા માટે પાણી ભરવા જાય છે. ચલો તાલુકામાં ખાર જૂના ખારમવાળા રોજ જ ગ્રુપ ગ્રામ પંચાયતનું ગામ છે. તળાવ 999 વીઘા છે. આ તળાવમાં જો નર્મદાનું કે કોઈ પણ ડેમનું પાણી નાખવામાં આવે તો લગભગ 50 ગામોમાં મોટો ફાયદો છે. પાણીનો સ્તર ઉપર આવે, આજુબાજુના ગામડામાં પશુ પંખી દરેકને વિદેશથી પંખી પણ આવે છે, શિયાળામાં જોવા લાયક છે. પણ આજ સુધી અમારું કોઈ ધારાસભ્ય, કોઈ સંસદને કે કોઈ જિલ્લા કે પાણી પર કોઈને અમારી કોઈ વાત સાંભળી નથી. બરાબર, ઘણા લગભગ 15 વર્ષથી તળાવની અમે માગણી કરી છે ભરવા માટે, ઊંડું કરવા માટે, પણ કોઈને અમારી વાત સાંભળી નથી. અને ઠાગા થયામાં આજ સુધી મેં અવિશ્વાસ મૂકીને અમને સૂત્રપંડી કરી છે સાહેબ. જો પાણી ભરવામાં આવે, પાણી જો ભરવામાં આવે તો 50 ગામોમાં તળ પાણીનો ઉપર આવે, ખેતીમાં પશુપાલનમાં દરેકમાં મોટો ફાયદો થાય છે, પણ મારી કોઈ વાત સાંભળતા નથી. પણ તંત્ર દ્વારા હાલ તો તૈયાર બાનું આગળ ધરી દે છે કે અત્યારે આચારસંહિતા હોવાથી કંઈ થાય નહીં, પણ સાહેબ પાણી માટે તો આ ગામના રહીશો 2 વર્ષથી તંત્રના પાપે પાણી વગર મરવાનો વારો આવ્યો છે. ત્યારે તંત્ર દ્વારા તાત્કાલિક કોઈ પગલાં ભરવામાં આવે તેવી માંગ પણ ગ્રામજનો દ્વારા ઉઠવા પામી છે.
પાણીની તકલીફ છે, પછી અમારે પાણી અને શું કરવાનું, અમે અમથામ પાણી ભરવા જઈએ છીએ, રાતે પણ પાણી ભરવા જઈએ, અમારે રોધવું હોય તો કેમ કરીને રોધવું, અમે પાણી કોમ કોટી કરી કરીને પાણી ભરવા જઈએ, અમારા દોઢ માણસ અમારો તરવી રવડાવું છે તારે તાપનો, અમે અમથામ પાણી ભરવા જઈએ, પાણી ના હોય અમને થોડું ભર્યું હોય તો આપણને ભરવા દે, કોઈ બીજા બોરી છે ના ભરવા દે, તો અમારે પાણીની ઘણી તકલીફ છે, અમે ઘણી મદદ કરી પણ અમારે કોઈને મદદ ના કરી, અમે ઘણા વોટ આપ્યા પણ કોઈને અમારે કોઈ આમનું ના જોઈ, અમારું તલાવ છે મોટું પણ પાણી કઈ નથી આપું, દોઢ માણસને નાવા ધોવું, અમારું કપડું ધોવા ક્યાં જવાનું, અમારે પાણી બોરામાં પણ નથી અત્યારે. દા અખબારમાં એવું પાણીનું આવ્યું હતું કે જો પાણીનું ટેન્કર આવ્યું હતું એ એક જ દિવસ પૂરતું આવ્યું હતું, અને પુંસરીના હિમાંશુભાઈ પટેલ એ એમને એક જ દિવસ માટે પાણી આપ્યું, અને બીજા દિવસે પાણીના વલખા મારી રહેલા જો મહિલા મંડળ, નાના ભૂલકાઓ, બચ્ચાઓ, આ પશુપાલન દેખી જો આ મહિલાઓ તરસતા રહે છે પાણી દેખે, એ હિમાંશુભાઈને પાણી જે મોકલ્યું એક જ દિવસ આવ્યું, બીજા દિવસે તો એમને એવો સ્ટન્ટ કર્યો કે ઠાકા થયા જ હતા, જે આજ સુધી જે પાણી દેખી એ બેઠેલા જ છીએ મહિલા બધા. નીતેશ શાહ સાથે સંજય રાવલ, ZS TV પ્રાંતિજ.